નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે મહાસભા ન્યૂઝ સાથે સત્તાપારના જાગૃત નાગરિક અને કોંગ્રેસના યુવા નેતા દિનેશભાઈ માતા, દિનેશભાઈ આહિર આ સભા ન્યૂઝ સાથે ટેલિફોન ઉપર જોડાયા છે. ત્યારે એક ચોંકાવનારી વિગત બહાર આવી છે. એવિડન્સ સાથે મને એમણે જે લેટર મોકલાવ્યા છે ત્યારે હું ટેલિફોન ઉપર વિગત જાણીશ કે શું છે સમગ્ર ઘટના. દિનેશભાઈ નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર સાહેબ, મને તમે જે વિગત મોકલાવી છે, જે કફ અને ઉધરસ શરદીની જે સારવાર હોય એની બદલે ડેન્ગ્યુની સારવાર કરવામાં આવી, એ શું છે સમગ્ર ઘટના? અને આ અંગે તમે ભૂતકાળમાં પણ કંઈક જાગૃતિ દેખાડી હતી, શું છે સમગ્ર હકીકત? થોડા સમય પહેલા મેં આરોગ્ય મંત્રીને લેટર લખ્યો હતો કે અંજારની પ્રાઇવેટ હોસ્પિટલો અને જે લેબોરેટરી વાળા છે એ લોકોને મિલી ભગતથી ડેન્ગ્યુના ખોટા રિપોર્ટો બનાવી અને 15-20 હજાર ગરીબ માણસો પાસેથી પડાવવામાં આવી રહ્યા છે. તો આ બાબતે તમે યોગ્ય પગલા લો અને તપાસ કરો. તમે ક્યારે કાર્યવાહી કરી હતી? લેટર ક્યારે લખ્યો હતો? લેટર લખ્યો એટલે 5 દિવસ થયા અને મારી સામે એવા ઘણા બધા કેસ આવ્યા, પણ અમુક માણસો બારે આવવા નથી માંગતા. આ તો મારા ગામનો કેસ હતો જી, એટલે મારી મને ફોન કર્યો ભાઈ કફ ઉધરસ ની તકલીફ હતી અને પડખામાં થોડો દુખાવો હતો. ત્યાં ગયા તો રિપોર્ટ કઢાવીને એને એમ કીધું તમને ડેન્ગ્યુ છે અને 20-22 બોટલો ચડાવી દીધી ને દવાઓ દઈ દીધી ને 2-3 દિવસ રોક્યા અને 10-14 હજાર રૂપિયા નું બિલ બનાવી નાખ્યું. બરોબર. દર્દી ડોક્ટર ને અમે મળ્યા ને અમે બધી ચર્ચા કરી ભાઈ ખરેખર આ બધી વસ્તુ ડેન્ગ્યુ જેવી કઈ વસ્તુ હતી ને અમે બીજા ડોક્ટર ની પણ સલાહ લીધી. મને કે ડેન્ગ્યુ છે, પછી રિપોર્ટ અમે કરાયા તો રિપોર્ટ ની અંદર એવો જાણવા મળ્યો કે ડેન્ગ્યુ જેવી કોઈ વસ્તુ હતી નહીં, ખોટી દવા કરવામાં આવી છે. બરોબર છે. અને ટોટલ કેટલા કેસ બનાવ્યા છે આવા ડમી? કેટલા કેસ થયા છે આશરે આવા? મને એમ લાગે છે કે 60-70% કેસ ડમી જ છે અંજારમાં. ઓહો, તો 100% ડેન્ગ્યુ હશે એમાં નો ડાઉટ, પણ ડેન્ગ્યુ ના જે કેસ આ હોસ્પિટલો ઉગાડી લૂંટ ચલાવી રહ્યા છે, દવાઓના 4-5 ગણા ભાવ લઈ રહ્યા છે, બોટલો ચડાવી રહ્યા છે, ઘરે પણ બોટલો આપે છે. અને અંજાર ની અંદર સાહેબ પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ હોસ્પિટલ હોય આજની તારીખમાં ક્યાંય પણ જગ્યા નથી, બેડ નથી. બરોબર છે. વેટિંગ ચાલે છે બધે. આજની તારીખમાં એવી પરિસ્થિતિ છે. એટલે અમારી એવી વિનંતી છે સરકારને અને આખા તંત્રને જી, કે જ્યારે પણ દવાનો ગામડાઓમાં છંટકાવ કરો, સિટીમાં પણ ઘણી બધી ગંદકી છે તો એની અંદર પણ તમે સાફ સફાઈ રાખો જી. અને જે આ તબીબો જે છે, ડોક્ટરો જે છે, જે પ્રાઇવેટ હોસ્પિટલો ખોલીને ઉગાડી લૂંટ ચલાવી રહ્યા છે જી, અથવા લેબોરેટરીના જે સંચાલકો છે જી, એના ઉપર તમે પોતે રેડ કરો. અથવા અમારે પાર્ટી તરફથી અમારે જનતા રેડ કરી, 1-2 અમારા ડોક્ટરોને સાથે રાખી સરકારી ને અમારે અમારે કરવો પડશે. એનાથી કરીને સત્ય થી પબ્લિક ની સામે આવે, જનતા ની સામે આવે. અંજારની જનતા છેલ્લા 3 મહિનાથી રીબાઈ રીબાઈ ને મરી રહી છે અને આર્થિક રીતે આ લોકોએ હાલત ખરાબ કરી નાખી છે ડોક્ટરોએ. જી 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 જી. એટલે આ આખે આખું જે મને લાગે છે ભૂતકાળમાં પણ એક આરોગ્ય અધિકારી એ વાત કરી હતી કે આ જે હાવ ઉભો કરવામાં આવ્યો છે એમાં પ્રાઇવેટ ડોક્ટરો એક મોટું કૌભાંડ અને આ સ્કેમ હોય ને એવું લાગે છે. કારણ કે જે હાવ ઉભો થયો છે દિનેશભાઈ, એ મને લાગે છે કે કઈક આમાં ગડબડ ચોક્કસ દેખાય. 100% એમાં એક ના 2 મત નથી. તમે મેડિકલ ની અંદર પણ જુઓ, દવાઓના આજે 1000 અને 1 કરોડ રૂપિયા નો કૌભાંડ વાલે છે. દસ રૂપિયા ની દવાઓ એને આ લોકો 100 રૂપિયા કરીને વેચે છે. આજે બીમારી જેવી વસ્તુ એવી છે, ડેન્ગ્યુ નું માણસોમાં ભય એટલો ફેલાયેલો હશે, તરત માણસો એમ ડોક્ટરો કે એમ કરવા તૈયાર થઈ જાય જી. અને આ ગરીબ માણસોની ઉગાડી લૂંટ આ લોકો ચલાવી રહ્યા છે જી. અત્યારે જે તમારી પાસે જે કેસ આવ્યો ને, તમે એમાં શું કાર્યવાહી થઈ છે અને એમાં આરોગ્ય વિભાગે શું તમને માહિતી આપી છે આ બાબતે? આરોગ્ય વિભાગને લેટર દ્વારા અમે રજૂઆત કરી, કારણ કે અમે પોલીસ સ્ટેશનમાં એ લોકોએ સંપર્ક કર્યો હતો, પણ પોલીસ વાળા એમ કીધો કે આરોગ્ય વિભાગને લખો. આરોગ્ય વિભાગ અમારી ઘરે જ્યાં સુધી પોલીસ અને વકીલ એના ઉપર અમે ડાયરેક્ટ કાર્યવાહી ન કરી શકીએ એવો એ લોકોને કહેવામાં આવ્યો હતો. એટલે મેં ડાયરેક્ટ આરોગ્ય વિભાગને લખવાનું કીધું. એટલે લેટર એ લોકોએ આરોગ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કલર સાહેબને લખ્યો છે જે હવે એના ઉપર એ લોકો શું એક્શન લે હોસ્પિટલ ઉપર અને ડોક્ટર ઉપર, એ લોકોનો પ્રશ્ન છે. અમે આગામી દિવસોમાં જોશું, જો કોઈ એક્શન લેવામાં નહીં આવે તો અમે અમારી જાતે પણ કોર્ટ દ્વારા પણ ફરિયાદ, પોલીસ કોર્ટ દ્વારા ફરિયાદ કરાવી અને અમે ચોક્કસ આગળ વધશું એમ જી. અત્યારે જે દર્દીનો જે કોઈ બીજા જેનાથી કરીને બીજા લોકો આવી બેદરકારીનું કે લૂંટમારીનો ભોગ ન બને જી. દિનેશભાઈ, હવે અત્યારે જે આપણા સત્તા પરના જે દર્દી જે છે એમનો જે રિપોર્ટ જે છે એ પછી નેગેટિવ આવ્યો ડેન્ગ્યુનો અને ઉધરસ ની બદલે ડેન્ગ્યુની સારવાર, એ શું છે આખી હકીકત?
એ હકીકત એવી છે કે પેલા એમને રાત્રે ક્યાંક તકલીફ થઈ હશે તો ડાયરેક્ટ હોસ્પિટલે દાખલ થયા હશે. ત્યાં ગયા એટલે રિપોર્ટ કરાવીને તરત કહેવામાં આવે તમને ડેન્ગ્યુ ની અસર છે અને બાટલા ધડાધડ ચાલુ કરી દેવામાં આવ્યા. હવે મને એને એમ કીધું 2 દિવસમાં 22 બોટલ અમને ચડાવી, પણ કોઈ અસર ન કોઈ. પછી એને ઘરે રજા આપી દેવામાં આવી 2-3 દિવસ રોકાણા પછી, પણ કોઈ જાતનું તબિયતમાં સુધારો નથી. એટલે એને બીજા રિપોર્ટ કરાવ્યા અને બીજા ડોક્ટરને બતાવી. એટલે ઓલા ડોક્ટરે એમ કીધું કે ભાઈ તમને ડેન્ગ્યુ જેવી કોઈ વસ્તુ હતી જ નહીં, તમારી સારવાર ખોટી કરવામાં આવી છે, ખરેખર તમને ઉધરસ અને કફ છે એમ. ઓહો, ત્યારે આખી આ પરિસ્થિતિ બહાર આવી છે. તો આ ભ્રષ્ટાચાર મને લાગે સમગ્ર કચ્છમાં દિનેશભાઈ થયો હશે. અને કચ્છની જનતા લૂંટાઈ રહી છે. આ સરકારી તંત્ર અને આ સરકાર, ભ્રષ્ટ સરકાર, એ પબ્લિકને લૂંટી રહી છે. જી, અને નેતાઓ જે છે એ આંખના કાન કરીને બેઠા છે. તો મારી તમામ ભાજપ અને કોંગ્રેસના કે અન્ય પક્ષોના નેતાઓને એક વિનંતી છે કે આવી સંવેદનશીલ બાબત છે એની અંદર રાજકારણને મૂકી અને પબ્લિકની જનતાના કામ કરો. જે ખોટા ડોક્ટરો છે, ખોટા રિપોર્ટો બનાવીને પબ્લિકને છેતરી રહ્યા છે, એને તમે ખુલ્લા પાડો. જી, ધન્યવાદ દિનેશભાઈ. તમે એક જાગૃત નાગરિક તરીકે અને કોંગ્રેસના યુવા નેતા તરીકે જે જાગૃતિ દેખાડી છે, ત્યારે આશા રાખીએ કે અન્ય લોકો પણ આગળ આવે, લોકો પ્રતિનિધિઓ આગળ આવે અને જે ખુલ્લી લૂંટ ખરેખર ચલાવી રહ્યા છે એ તબીબો સામે પણ આકરા પગલા ભરવામાં આવે અને આરોગ્ય વિભાગ પણ જાગૃત બને એવી અપેક્ષા સાથે આપ જે આશાપુરા ન્યૂઝ સાથે વાત કરી, એના માટે ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. થેન્ક યુ.